नमस्ते बाळ मित्रों राजन विद्या संकुल ऑनलाइन टीचिंग क्लास में आपनो हार्दिक स्वागत छे। आज आपणे धोरण 5 में सामान्य ज्ञान विषय में यूनिट 22 थी 27 विषय चर्चा करीशु। तो चलो जोईए बाळ मित्रों यूनिट 22 थी 27। बाळ मित्रों यूनिट 22 छे 211 मां प्रश्न थी शुरू थाय छे के 211 मां प्रश्न छे बेल्जियम देश में सौथी वधु उत्पादन शानू थाय छे? तो ए काच, बी प्लास्टिक के सी चामडू। तो एमां बाळ मित्रों साचो जवाब आवे छे ए काच, एटले तमारे एमां टिक मार्क करवानुं छे। पछी छे 212 परिसभामां द्रौपदीनी लाज कोणे लूटी हती? तो ए जयद्रथे, बी कर्णे के सी दुशासने। तो एमां साचो जवाब छे बी बाळ मित्रों सी दुशासने। 213 સૌથી આકર્ષક નક્ષત્ર કયું છે? તો કે એ મૃગશીર્ષ, બી રોહિણી, સી અશ્વિની। તેમાં આવશે એ મૃગશીર્ષ। પછી છે 214 ગોવા રાજ્યનું પાટનગર કયું છે? તો કે એ પટણા, બી પણજી કે સી પાટણ। તો એમાં સાચો જવાબ છે બાળમિત્રો બી પણજી। પણજી છે એ ગોવા રાજ્યનું પાટનગર છે। 215 દક્ષિણ ભારતનું ગિરિમથક કયું છે? તો એ શિમલા, બી દેહરાદૂન કે સી મહાબળેશ્વર। તેમાં સાચો જવાબ આવે બાળમિત્રો સી મહાબળેશ્વર। 216 રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી? તો કે એ દયાનંદ સરસ્વતી, બી સ્વામી વિવેકાનંદ કે સી સહજાનંદ સ્વામી। તેમાં સાચો જવાબ બાળમિત્રો આવે બી સ્વામી વિવેકાનંદ। 217 તે કૌરવના મામા હતા? તો કે દુશાસન, બી અશ્વત્થામા કે સી શકુની। તેમાં સાચો જવાબ બાળમિત્રો આવશે શકુની। પછી છે 218 સાર્વજનિક જગ્યાએ પાણી પીવાની વ્યવસ્થા ગોઠવેલી હોય તેને શું કહેવાય? તો કે એ તરસ, બી પરબ કે સી જળગૃહ। તેમાં સાચો જવાબ બાળમિત્રો બી પરબ આવે। પરબ હોય ત્યાં આપણે પાણી પીવા જઈએ, જતા હોઈએ છીએ, આવતા જતા લોકો માટે રસ્તા ઉપર અથવા તો અમુક સંસ્થા હોય ત્યાં પણ પરબ બંધાવેલા હોય છે। 219 જ્યાંથી બસ ઉપડતી હોય તે સ્થળને કયું શું કહેવાય? તો કે એ બસ સ્ટેશન, બી બસ વિહાર કે સી બસ ધામ। તો કે આપણને બધાને ખબર છે કે બસ સ્ટેશન કહેવાય, તો એ બસ સ્ટેશન સાચો જવાબ છે, તમારે ત્યાં ટીક માર્ક કરવાનું છે। 220 પ્રકૃતિના વિવિધ તત્વોમાં કોના દર્શન થાય છે? તો કે પ્રકૃતિના વિવિધ તત્વોમાં પ્રભુના દર્શન થાય છે, એટલે એમાં સી સાચો જવાબ આવશે, એટલે તમારે ત્યાં સીમાં ટીક કરવાનું છે। પછી યુનિટ 23 221માં પ્રશ્નથી રાત્રિના અંધકારમાં કયું જીવડું ટમટમે છે? એ આગિયો, બી પતંગિયો કે સી તમરું? તેમાં શું આવશે જવાબ? એ આગિયો। 222 સરનો અર્થ સરોવર, તો સરનો અર્થ શું? તો કે એ દુઃખ, બી બાણ કે સી વહાણ? તેમાં બી બાણ આવે, સરનો અર્થ થાય બાણ। 223 સાચી રીતે ઓળખી ન શકે તેને રૂઢિપ્રયોગમાં શું કહેશો? એ પારખતા ન આવડતું, બી કિંમત ન જાણવી કે ઓળખાણ ન થવી? તેમાં એ પારખતા ન આવડવું। 224 સાચું સુખ શેમાં રહેલું છે? તો કે એ મોજ મજામાં, બી શ્રમ અને સ્વાશ્રયમાં, સી આરામ અને ઊંઘમાં। તેમાં સાચો જવાબ આવશે બી શ્રમ અને સ્વાશ્રયમાં। પછી 225 પ્રાચીન કથાઓમાં આવતો લોખંડનો સ્પર્શ કરાવવાથી લોખંડને સોનામાં બદલે તેવો મણી કયો છે? એ ચંદ્રમણી, બી પારસમણી કે સૂર્યકાંતમણી? તેમાં બી સાચો જવાબ છે પારસમણી। પછી 226 ધ્યાન નજર માટે વપરાતો શબ્દ કયો છે? તો કે એ શરત, એટલે તમારો સાચો જવાબ આવશે સી। 227 ભગવાન માટે વપરાતો શબ્દ કયો છે? એ વિભુ, બી આત્મા કે સી બળ? તો એમાં વિભુ છે ભગવાન માટે વપરાતો શબ્દ છે, એ સાચો જવાબ છે। 228 નાળિયેરીના જેવા એક વૃક્ષના બીજની ભૂકી હોય છે તેનું નામ કયું છે? તો કે એ ચા, બી કોકો કે સી ખજૂરી? તેમાં આવશે બી કોકો। 229 નીચેનામાંથી ગુજરાતની જીવાદોરી ગણાતી લોકમાતા કઈ છે? તો કે એ સરસ્વતી, બી નર્મદા કે સી કાવેરી? તેમાં સાચો જવાબ છે બી નર્મદા। 230 કેવડિયા નજીક ગોરા ગામે નર્મદા કિનારે ક્યાં મહાદેવનું મંદિર આવેલું છે? એ ગોરાદેવ, બી કેવડિયા મહાદેવ કે સી શૂલપાણેશ્વર? તેમાં આવશે સી શૂલપાણેશ્વર। પછી છે 224 231માં પ્રશ્નથી દેવી દેવતાઓના છંદોબદ્ધ સ્તુતિને શું કહેવાય? તો કે પ્રાર્થના, બી કવિતા કે સી સ્તોત્ર? તો એને સાચો જવાબ છે સી સ્તોત્ર। 232 નર્મદાનો અર્થ શું થાય? મર્દ નથી તે, બી આનંદ આપનાર, સી મદા નામનો નર? તેમાં
बी छे साचो जवाब छे के नर्मदा एटले के आनंद आपनार नदी। पछी छे 233 સૌએ શાળાએ જવામાં શું દાખવવું જોઈએ તો કે એ નિયમિતતા દાખવવી જોઈએ। પછી છે 234 શૌચક્રિયા પછી શું કરવું જોઈએ તો કે એ જમવું જોઈએ, બી હાથ ધોવા જોઈએ તો કે સી રમવું જોઈએ। એમાં બીજું બી જ સાચો જવાબ છે કે હાથ ધોઈ લેવા જોઈએ। આપણે ગમે તે કાર્ય કરીએ એ પહેલાં આપણે હાથ ધોઈને જ બધું બીજું કામ છે એ કરવું જોઈએ, અને મોટા ભાગે જમવા બેસીએ બાળમિત્રો ત્યારે તો હાથ ધોઈ અને જમવા બેસવું જોઈએ। 235 નીચેનામાંથી કઈ મિલકત જાહેર મિલકત કહેવાય તો એમાં આવશે બી બગીચો। આપણું ઘર છે એ કાંઈ જાહેર મિલકત નથી, પપ્પાની ઓફિસ છે એ જાહેર મિલકત હોતી નથી, એટલે કે બી બગીચો છે એ જાહેર મિલકત હોય છે, ત્યાં બધા હરી ફરી શકે છે। 236 હેન્ડ વોશિંગ ડે કયા દિવસે ઉજવાય છે, એ 15 જાન્યુઆરી, બી 15 ઓગસ્ટ કે સી 15 ઓક્ટોબર। એટલે આપણે સાચો જવાબ છે સી 15 ઓક્ટોબર। 237 માણસને જીવવા માટે શાની જરૂર પડે છે તો કે એ હવા, બી પાણી કે સી હવા પાણી ખોરાક। તો માણસને જીવવા માટે બાળમિત્રો હવા પાણી અને ખોરાક ત્રણેયની પણ જરૂર, ત્રણેયની જરૂર પડે છે। હવા ન હોય તો પણ માણસ જીવી નથી શકતો, પાણી ન હોય તો પણ માણસ જીવી નથી શકતો, અને ખાતા વિના પણ માણસ જીવી શકતો નથી। 238 આપણો દેશ શું ધરાવે છે, એ વિવિધતા, બી અવિવિધતા, સી સુવિધા। તો આપણો દેશ છે બાળમિત્રો ભારત દેશ એ જુદી જુદી વિવિધતા ધરાવે છે, એટલે એમાં આવશે એ વિવિધતા। પછી છે 239 આપણે પર્યાવરણ જાળવવા શું કરવું જોઈએ તો કે એ વૃક્ષોનું જતન, બી વૃક્ષોનું નિકંદન કે સી કંઈ નહીં કરવું જોઈએ। તો એમાં આવશે આપણે પર્યાવરણ જાળવવા બાળમિત્રો વૃક્ષોનું જતન કરવું જોઈએ, એને સાચવીને રાખવા જોઈએ કે નહીં કે વૃક્ષોને કાપવા જોઈએ। નિકંદન એટલે કે વૃક્ષોને કાપવા, એટલે કે આપણે કાપવા જોઈએ નહીં। 240 માટલા કોણ બનાવે છે, એ સુથાર, બી લુહાર કે સી કુંભાર। તો એમાં માટલા બાળમિત્રો કોણ બનાવે તો કે સી કુંભાર માટલા બનાવે, લુહાર છે એ લોખંડના ઓજારો બનાવે, સુથાર છે એ લાકડામાંથી બધા ઓજારો ફર્નિચર ને એવું બધું છે એ બનાવતા હોય છે। યુનિટ 25 241 જે બીજની સરખી ફાળ થતી હોય તેવા બીજને શું કહેવાય તો કે અનાજ, બી કઠોળ તેલીબિયા કે સી કઠોળ। તેમાં આવશે સી કઠોળ। 242 જે બીજના ટુકડા કે ભૂક્કો કરવાથી તેલ નીકળતું હોય તેવા બીજને શું કહેવાય, એ તેલીબિયા। તો એમાં બાળમિત્રો એ જવાબ છે સાચો છે તેલીબિયા। 243 નીચેનામાંથી કયો રાષ્ટ્રીય તહેવાર છે, એ હોળી, બી દિવાળ કે સી સ્વાતંત્ર્ય દિન। તો સી સ્વાતંત્ર્ય દિન છે આપણો રાષ્ટ્રીય તહેવાર છે। 244 માછલી ક્યાં રહે છે તો કે એ જળમાં, બી સ્થળમાં કે સી ઝાડ પર। તો એ માછલી ક્યાં રહે તો કે પાણીમાં એટલે કે જળમાં, એટલે એમાં આમાં સાચો જવાબ આવશે એ, તો એમાં તમારે ટીક માર્ક કરવાનું છે। 245 નીચેનામાંથી કયો પ્રાણી જળ અને સ્થળ પર રહે છે, એ કાચબો, બી બાજ કે સી હાથી। તેમાં આવશે એ કાચબો। 246 નીચેનામાંથી ડૉક્ટરનું સાધન કયું છે, એ સ્ટેથોસ્કોપ, બી રંધો કે સી ટપલું। તેમાં આવશે એ સ્ટેથોસ્કોપ। પછી છે 247 હાથકડી કોણ વાપરે છે, એ પોલીસ, બી વકીલ કે સી જજ। તેમાં છે એ પોલીસે સાચો જવાબ આવશે। પછી છે 248 ગુજરાતનું રાજ્ય પક્ષી કયું તો કે એ મોર, બી સુરખાબ કે સી યાયાવર। તેમાં સાચો જવાબ છે બી સુરખાબ। પછી છે 249 42138માં 3ની સ્થાન કિંમત શું છે, શું છે તો કે એ દશક, બી એકમ કે સી સો। તો કે 3ની સ્થાન કિંમત દશક થાય, બરાબર આપણે આમ પાછળથી કરીએ કે એકમ દશક એટલે 3ની સ્થાન કિંમત દશક આવે। 250 સરવાળો અને બાદબાકી એકબીજાની કેવી પ્રક્રિયા છે, એ વિરોધી, બી સમાન કે સી અસમાન। તો કે બે એકબીજાની વિરોધી પ્રક્રિયા છે, બરાબર એટલે એમાં આમાં સાચો જવાબ આવશે એ। હવે યુનિટ 26 ત્યાં યુનિટ 25 પૂર્ણ થયું, હવે યુનિટ 26 251 14×5 બરાબર કેટલા, તો કે 14×5=70 થાય, એટલે કે બી સાચો જવાબ આવે। 252 100×7 બરાબર, તો 100×7 કરીએ તો બરાબર શું જવાબ આવે તો કે 70 તો આવે નહીં, 7000 આવે નહીં, એટલે કે 700 જવાબ આવે। 253 1000×10 તો કે 1000×10 કરો એટલે એ 50, બી 100 કે સી 200, તો એમાં સાચો જવાબ આવશે બી 100। તમારે ગણતરી કરવી હોય બાળમિત્રો તો ગણતરી પણ કરી શકો છો। 254 ગુણ્યને ગુણક સાથે ગુણવાની ક્રિયાને શું કહેવાય તો કે ગુણ્યને ગુણક સાથે ગુણવાની ક્રિયાને ગુણાકાર કહેવામાં આવે છે, એટલે કે તમારે એ સાચો જવાબ છે।
भाज्य ने भाजक वडे भागवानी क्रिया ने शुं कहे तो के भागाकार। हवे गणतरीनी बधी संख्याओ केवी होय कहेवाय छे तो के प्राकृतिक, एटले ए साचो जवाब छे। पछी छे 257, सौथी नानी पूर्ण संख्या कई, तो के सौथी नानी पूर्ण संख्या बी 0 छे। पछी नीचेनामांथी कई संख्यानो समावेश प्राकृतिक संख्यामां थतो नथी, तो के 0 नो छे, प्राकृतिक संख्यामां जवाब समावेश थतो नथी। 259, सरवाळा માટેની તટસ્થ સંખ્યા કઈ, તો કે 0, સરવાળા માટેની તટસ્થ સંખ્યા 0 છે। ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ છે, તો કે 1, બરાબર બી 1 છે એ સાચો જવાબ છે। યુનિટ 27, 2, 4, 6, 8, 0 વાળી એકમની સંખ્યાને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય, તો કે 2, 3 કે બધી સંખ્યા વડે, તો કે એમાં એ સાચો જવાબ આવશે 2। બેની છે, બેની સંખ્યા વડે નિશેષ માંગી શકાય છે 2, 4, 6, 8 ને અને 0 ને। હવે 262, એકમનો અંક 5 કે 0 હોય તેવી સંખ્યાઓને નીચેમાંથી કઈ સંખ્યા વડે નિશેષ માંગી શકાશે, તો કે એ 2, B 5, C 3, તેમાં સાચો જવાબ છે B 5। તો બાળ મિત્રો, અહીંયા છે આપણો સામાન્ય જ્ઞાન વિષયનું યુનિટ 27 સુધી પૂર્ણ થાય છે, અને હવે પછી ફરી મળીશું નવા સત્ર, એટલે જે દિવાળી સુધીનો કોર્સ છે બાળ મિત્રો અહીંયા